नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनील खलासी। मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आप आज आमनोन शीखवाना है, परंतु आमनोन शीखवा माटे आपणे वात करीए प्रमाणे आपणने पहला बे जे चैप्टर है ये खूब ज अगत्यना है। ए बे चैप्टर में जो वीडियो आपणे न जोया हो तो वीडियो आ एंड स्क्रीन अंदर छेल्ले जारे आपणो वीडियो पूरो थाय एनी पाछळ तमने एक एनी लिंक आपवामां आवशे। लिंक न पड़ती तमारी वीडियो जोई लेवा जेथी करीने आमनोन अंदर आपणे वधारे सारी रीतना समझ मेळवी शकीए। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરવાની છે આમનોન, એ આમનોન શીખવા માટે આપણે વાત કરીએ પહેલાં પારિભાષિક શબ્દો આપણને ખબર હોવા જોઈએ, કારણ કે આપણે જ્યારે 10મા ધોરણમાં હતા ત્યારે આપણને પારિભાષિક શબ્દો ખબર હતા નહીં। ત્યાર પછી વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકારો, એના નિયમો, ખાતું ઉધાર જમા કરવાની રીત, આ બધી વસ્તુ આપણે આગળ શીખી ગયા છે। એટલે જો તમે વિડીયો ન જોયા હોય તો એ વિડીયોને જોઈ લેવો। આજે આપણે શરૂઆત કરવાના છે આમનોન, અને આમનોનની અંદર ઉદાહરણ નંબર 1 એ તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 59 પર છે। એ તમારી ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો એ જોવાની આપણે, એની અંદર 59 પર આ ઉદાહરણ આપણને આપવામાં આવેલું છે। ઉદાહરણની અંદર આપણે બધા જ વન બાય વન જેટલા બી વ્યવહારો છે એ વ્યવહારોની ચર્ચા કરીશું। પહેલો વ્યવહાર એવો છે, રૂપિયા 5000નો માલ રોકરેથી ખરીદ્યો, જો ખરીદ્યો છે તો કઈ રીતના રોકરેથી ખરીદ્યો છે। એક્ઝેક્ટ આપણે આમનોન કરવાની છે, પણ આમનોનને આપણે સંપૂર્ણ રીતે પાયાથી શીખવાની છે, એટલે આપણે બધી જ વાતો કરીશું। આમનોન જનરલી શું લખાય, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા, પરંતુ આપણે સમજવા માટે ફક્ત ને ફક્ત ઉધાર અને જમા એમ બે બાકી દર્શાવીશું। તમારે સમજી જવાનું છે, એને આપણે પુસ્તકમાં લખવાની છે, એટલે કે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા કેવી રીતે એની અસર થાય એ આપણે સમજવાના છે। તો પહેલાં તો આપણે વાત કરી લઈએ પ્રમાણે કે વ્યવહારને ઓળખવાનો, વ્યવહારને ઓળખવાનો કઈ રીતના, એ આર્થિક છે કે બિન આર્થિક। રોકડેથી ખરીદ્યો એનો મતલબ પૈસાની લેવડ દેવા થાય છે, નાણાંની લેવડ દેવા થાય છે, એટલે આર્થિક વ્યવહાર છે। પણ આર્થિકની અંદર એ કયો વ્યવહાર છે, તો આર્થિકની અંદર આપણે જોઈએ તો એ રોકડ વ્યવહાર છે। અને અગાઉ આપણે શીખી ગયા એ પ્રમાણે જો રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કયું આવે, તો એક ખાતું આવે રોકડ ખાતું, અને ખરીદ્યો છે એટલે બીજું કયું ખાતું આવે, ખરીદ ખાતું। એટલે એક ખાતું આવ્યું રોકડ ખાતું અને બીજું ખાતું આવ્યું ખરીદ ખાતું। એટલે રોકડ વ્યવહારને આની અંદર બે ખાતા છે। હવે બે ખાતાની અંદર આપણે ખાતાનો નિયમ આપણને ખબર છે, જે આપણે ત્રણ ખાતા ભણી ગયા, જો વ્યક્તિ ખાતું હોય તો લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા, જો માલ મિલકત ખાતું હોય તો માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા, અને જો ઉપજ ખર્ચ ખાતું હોય તો ખર્ચ કે નુકસાન ઉધાર, લાભ કે ઉપજ કે લાભ હોય તો એ જમા કરવાની। અહીંયા આપણે જોઈ શકીએ રોકડ, રોકડ એટલે ચાલુ મિલકત, એટલે એ માલ મિલકત ખાતામાં આવશે। ત્યાર પછી ખરીદ ખાતું, એ માલનું ખાતું કહેવાય, એટલે એ પણ માલ મિલકતમાં આવશે। એટલે આ જે બંને ખાતા છે એની અંદર માલ મિલકત ખાતાનો નિયમ લાગશે, અને માલ મિલકત ખાતાનો નિયમ કયો, માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા। અહીંયા આપણે જોઈએ કે 5000નો માલ ખરીદ્યો એટલે કે માલ આવે છે, માલ આવે છે એટલે શું લખવાનું, ઉધાર, અને જો કોઈ વસ્તુ તમે ખરીદો તો તમારે પૈસા ચૂકવવા પડે, પૈસા ચૂકવવા પડે એના મતલબ રોકડ જાય અને રોકડ જાય તો જમા। એટલે આપણે માલ ખરીદ્યો છે એટલે માલ આવે છે, એટલે આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર, કેટલાનો માલ ખરીદ્યો 5000, એટલે 5000 આપણે ઉધાર કરીશું। હવે ખરીદ્યો એટલે આવે એટલે ઉધાર, શું જાય છે એની સામે, તેની સામે તમે જોઈ શકો છો કે માલ ખરીદ્યો એટલે રૂપિયા 5000 તમારા જાય છે, એટલે કે રોકડ જાય છે, તે રોકડ ખાતે જમા 5000। તમારે આ ફોર્મેટમાં નથી લખવાનું, આપણે આ સમજવા માટે આ વસ્તુ કરી છે, તમારે શું કરવાનું છે, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા। તારીખના ખાનામાં તમારે એક લખવાનો, વિગતના ખાનામાં વિગત લખવાની, અને પછી ખાપા અને ઉધારના ખાનામાં 5000 અને જમાના ખાનામાં 5000, આ રીતના આપણે અસર આપવાની છે। બીજો વ્યવહાર જોઈએ આપણે, રૂપિયા 8000નો માલ નંદન પાસેથી શાક પર ખરીદ્યો, અહીંયા શબ્દ આપેલો છે શાક, શાક આપી દીધું એનો મતલબ એ વ્યવહાર કયો વ્યવહાર કહેવાય, ઉધાર વ્યવહાર, પરંતુ જો શાક શબ્દ ન આપેલો હોય તો પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિનું નામ છે, અને આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે જો વ્યક્તિનું નામ આપેલું તો એ વ્યવહાર કયો કહેવાય, તો એ વ્યવહાર એ ઉધાર વ્યવહાર કહેવાય, ઉધાર વ્યવહાર। અને જો ઉધાર વ્યવહાર આવે તો એક કયું ખાતું આવે, તો એક ખાતું વ્યક્તિનું આવે, એટલે અહીંયા વ્યક્તિનું ખાતું આવવાનું, અને વ્યક્તિ કોણ છે, તો વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ કે નંદન, એટલે વ્યક્તિનું ખાતું આવવાનું, બીજું માલ ખરીદ્યો એટલે બીજું ખાતું આવવાનું, ખરીદ ખાતું। હવે આપણે અસર આપીએ, ફરીથી વ્યક્તિ ખાતું છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ,
लाभ लेनार खाटे उधार, लाभ अपनार खाटे जमा। खरीद खाटू छे माल मिलकत नु खाटू कहेवाय, एटले के माल मिलकत आवे तो उधार, माल के मिलकत जाय तो जमा। खरीदे तो माल के मिलकत आववानी, आवे तो खरीद खाटे उधार थवानुं। लखीए आपणे खरीद खाटे उधार केटला छे तो 8000 नो माल। टे, हवे आमां टेमां शुं आववानुं? तो आपणे कोनी पासेथी खरीद्यो? तो नंदन पासेथी। तो नंदन कोण कहेवाय? तो नंदन ए आपनार छे। नंदन पासेथी खरीद्यो एनो मतलब नंदन ए आपणे माल खरीद्यो, नंदन ए आपनार छे। आपनार जे व्यक्ति खाताना नियममां शुं थशे? लेनार खाटे उधार, आपनार खाटे जमा, एटले नंदन जमा थशे। ते नंदन खाटे जमा 8000। હવે આપણે બંને વ્યવહારને ચેક કરીએ। જો બંનેમાં વસ્તુ ખરીદેલી જ છે, બંનેમાં ખરીદી ઉધાર જ છે, પણ એકમાં રોકડ જમા છે અને એકમાં વ્યક્તિ જમા છે। કારણ શું? જો રોકડ વ્યવહાર હોય તો રોકડ જમા થશે, અને જો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિ જમા થશે। શેમાં? ખરીદીમાં। કારણ કે રોકડ વ્યવહાર એક ખાતું રોકડનું આવવાનું, અને ઉધાર વ્યવહાર એક ખાતું વ્યક્તિનું આવવાનું। આના પછીના જે બીજા વ્યવહારો છે એ આપણે જોઈએ। બીજા બે વ્યવહારો આપણી સમક્ષ છે। પહેલો વ્યવહાર છે રૂપિયા 4000નો માલ જીજ્ઞાને વેચ્યો। આપણે પહેલાં તો વ્યવહાર ઓળખવાની વાત કરી। વ્યવહાર ઓળખવાનું કોને વેચ્યો? તો જીજ્ઞાને, વ્યક્તિનું નામ આપેલું છે। અને જો વ્યક્તિનું નામ આપેલું તો આપણે વાત કરીએ પ્રમાણે કયો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર। જો ઉધાર વ્યવહાર તો એક ખાતું કયું આવે? વ્યક્તિનું, એટલે એક ખાતું આવવાનું જીજ્ઞાનું ખાતું। અને અહીંયા ખરીદ્યો નથી પણ વેચ્યો છે, એટલે બીજું કયું ખાતું આવવાનું? વેચાણ ખાતું। આ બે ખાતા અસર થવાની। હવે બંને કયા ખાતા છે એ સમજવું। વ્યક્તિ છે એટલે પહેલું તો વ્યક્તિ ખાતું જ કહેવાય, એટલે વ્યક્તિ ખાતાનો નિયમ। બીજું વેચાણ એટલે માલનું ખાતું કહેવાય, એટલે માલ મિલકત ખાતાનો નિયમ। જીજ્ઞાનું ખાતું છે, હવે જીજ્ઞાનું જે ખાતું છે એમાં વ્યક્તિ ખાતું છે, પણ વ્યક્તિ ખાતામાં જીજ્ઞાન લેનાર છે કે આપનાર છે એ ચેક કરો। જીજ્ઞાને વેચ્યો, આપણે જીજ્ઞાને માલ વેચ્યો, એનો મતલબ જીજ્ઞા કોણ કહેવાય? જીજ્ઞાન લેનાર કહેવાય। અને વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, એટલે જીજ્ઞા શું થશે? ઉધાર થશે। જીજ્ઞા ખાતે ઉધાર કેટલા? 4000 આપેલી વસ્તુ। બીજું વેચાણ ખાતું છે, વેચાણ ખાતું એટલે માલ મિલકત ખાતું કહેવાય। વેચે તો માલ આવે કે જાય? તો ખરીદે તો માલ આવે, તો વેચે તો માલ જાય, અને માલ જાય તો જમા એવો માલ મિલકત ખાતાનો નિયમ, એટલે જાય તો જમા એટલે આપણે લખીશું તે વેચાણ ખાતે 4000। એટલે અહીં આપણે જોઈ શકીએ જીજ્ઞા ખાતે ઉધાર 4000, તે વેચાણ ખાતે 4000। કેમ? કેમકે આ ઉધાર વ્યવહાર છે, ઉધાર વ્યવહાર એક ખાતું વ્યક્તિનું અને બીજું વેચ્યો એટલે વેચાણનું। વ્યક્તિના ખાતામાં વ્યક્તિ લાભ લેનાર છે એટલે ઉધાર થાય છે, અને વેચે તો માલ જાય છે એટલે જમા થાય છે। બીજું જોઈએ આપણે રૂપિયા 200 કમિશન મળ્યું। કમિશન મળ્યું એનો મતલબ રોકડની લેવડ દેવડ થઈ ગઈ। રોકડની લેવડ દેવડ થઈ જાય એનો મતલબ આ કયું ખાતું છે? સોરી, આ કયો વ્યવહાર કહેવાય? તો રોકડ વ્યવહાર કહેવાય। અને જો રોકડ વ્યવહાર હોય તો આપણે વાત કરીએ પ્રમાણે એક ખાતું કયું આવવાનું? રોકડ ખાતું। બીજું શું આવવાનું? તો કમિશન। તો બીજું ખાતું આવવાનું કમિશનનું ખાતું। હવે આપણે ચેક કરીએ કે આ બંને કયા ખાતા છે। તો પહેલાં રોકડ એટલે આપણે ચાલુ મિલકત કહેવાય, એટલે માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતું હોય તો માલ મિલકત ખાતાનો નિયમ આપણે જોયો, આવે તો ઉધાર અને જાય તો જમા। બીજું કમિશન, કમિશન જો ચૂકવ્યું હોય તો ખર્ચ કહેવાય, પણ જો કમિશન મળ્યું હોય તો એ આપણને પૈસા મળવાના એટલે ઉપજ કહેવાય, એટલે આ કમિશન એ ઉપજ ખર્ચના ખાતાની અંદર આવશે। હવે બંને ખાતાના નિયમો જોઈએ। રોકડ આવે છે એનો મતલબ ઉધાર, કે માલ મિલકત ખાતાનો નિયમ, અને કમિશન મળ્યું એનો મતલબ ઉપજ છે એટલે જમા, જો ખર્ચ હોય તો ઉધાર થાય। કેમ કે આપણો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, અને ઉપજ કે લાભ હોય તો જમા। અહીંયા રોકડ આવે છે એટલે આપણે લખીશું રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર 200। તે કમિશન એ ઉપજ છે એટલે તે કમિશન ખાતે જમા 200। પણ કદાચ આવો શબ્દ બદલાઈ જાય, ₹200 કમિશનના ચૂકવ્યા, ખાતા બંને આ જ હશે, ₹200 કમિશનના ચૂકવ્યા, આવો શબ્દ હોય ખાતા બંને આ જ રહેશે। આપણે અહીંયા જોઈએ, ચલો જોઈ લઈએ, પણ ₹200 કમિશનના
चूकव्या। अहीं शू हतुं मळ्या, अहीं शू छे चूकव्या। चूकव्या एनो मतलब पैसा जाए, अने जाए तो रोकड़ जमा थशे, अने चूकव्या कमीशन एटले कमीशन खर्च छे, एटले खर्च के नुकसान उधार। तो आम नोंध आवी जशे, कमीशन खर्च छे एटले कमीशन खाटे उधार ते रोकड़ खाटे केटला थशे 200। फक्त एक शब्द ना फरक छे, जो तमे अहीं चूकव्या अने अहीं मळ्यो, એટલે જો પૈસા મળે તો કમિશન ઉપજ કહેવાય, અને જો ચૂકવવામાં આવે તો કમિશન ખર્ચ કહેવાય। બસ આટલી વસ્તુ આપણે સમજવાની છે। હવે પછીના જે વ્યવહારો છે આપણે જોઈએ। બીજા બે વ્યવહારો આપની સમક્ષ છે, આપણે જોઈ શકીએ છીએ। એકચ્યુઅલી આ વ્યવહાર તમારી જે બુક્સમાં નથી, એક જ વ્યવહાર હતો એટલે આપણે બીજો લખી દીધો, પરંતુ ઉદાહરણ નંબર એકની અંદર એક ખર્ચ છે જ્યારે એક ઉપજ છે। આ ઉદાહરણ એકની અંદર આ પ્રશ્ન નથી, આ વ્યવહાર નથી, પરંતુ આપણે અહીંયા સમજવા માટે લખી દઈએ છીએ। રૂપિયા 150 મજૂરી ખર્ચ ચૂકવ્યો, એટલે મજૂરીનો ખર્ચ ચૂકવ્યો। તમે ફક્ત મજૂરી ખર્ચ લખવું હોય તો પણ લખી શકાય, અને ફક્ત મજૂરી લખવી હોય તો પણ લખી શકાય। ખર્ચ છે, પહેલું તો ચૂકવ્યો એનો મતલબ એ રોકડ વ્યવહાર છે, અને આગળ વાત કરીએ પ્રમાણે રોકડ વ્યવહાર એક ખાતું કયું આવે, રોકડ ખાતું, અને બીજું ખાતું મજૂરી ખર્ચ ખાતું। ફક્ત મજૂરી લખવું હોય તો પણ લખી શકાય, ખાલી મજૂરી ખાતું લખે તો પણ ચાલે। હવે નિયમ જોઈએ, રોકડ ખાતું એટલે માલ મિલકતનું ખાતું, માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા। મજૂરી ખર્ચ ખાતું છે એટલે ઉપજ ખર્ચ ખાતું જોઈએ આપણે, ઉપજ કે ખર્ચ, ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, અને ઉપજ કે લાભ હોય તો જમા। અહીં આપણે જોઈએ મજૂરી ખર્ચ ચૂકવ્યો, એનો મતલબ મજૂરી ખર્ચ છે, ખર્ચ છે એનો મતલબ મજૂરી ઉધાર થશે, જો ઉપજ હોય તો જમા થાય, એટલે અહીં લખીશું મજૂરી ખર્ચ ખાટે ઉડાડ, કેટલા થશે 150। તો મજૂરી ખર્ચ ચૂકવે, તમે કોઈને કોઈ વસ્તુ ચૂકવો તો પૈસા જાય, પૈસા જાય તો રોકડ ખાટે જમા, એટલે રોકડ ખાટે શું થશે, જમા, તે રોકડ ખાટે જમા 150। બાજુમાં બીજો વ્યવહાર છે એ આપણે સમજવા માટે લીધો છે। અહીંયા ચૂકવ્યો, અહીંયા મળ્યા શબ્દ હતો, આગળ પણ આપણે એ જ વસ્તુ જોઈ, એકમાં ચૂકવ્યો હતો અને એકમાં મળ્યું હતું। અહીંયા આપણે જોઈ શકીએ છીએ દલાલીના મળ્યા, મળ્યા એનો મતલબ ઉપજ, આપણી પાસે પૈસા આવવાના। આ વ્યવહાર પણ કયો વ્યવહાર કહેવાય, રોકડ વ્યવહાર, આ પણ રોકડ વ્યવહાર આપણે કહી શકાય। રોકડ વ્યવહારમાં એક ખાતું કયું, તો એક ખાતું આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે રોકડ વ્યવહાર, એક ખાતું રોકડનું, અને બીજું કયું ખાતું હોવાનું તો અંદર જોઈ શકીએ આપણે, દલાલી ખાતું। અહીં દલાલીના પૈસા મળ્યા એટલે દલાલી ઉપજ છે, પણ દલાલી ચૂકવે તો દલાલી ખર્ચ કહેવાય, એટલે ઉપજ છે તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ઉપજ કે લાભ હોય તો જમા, દલાલી ઉપજ છે એટલે જમા થશે। દલાલીના પૈસા મળ્યા એટલે રોકડ આવે, રોકડ માલ મિલકત ખાતાનો નિયમ, રોકડ આવે તો ઉધાર, એટલે લખીશું રોકડ ખાતે ઉધાર 800 રૂપિયા, તે દલાલી ખાતે 800 રૂપિયા। ખૂબ જ સરળ છે, ફક્ત ને ફક્ત આપણે જે બીજું ચેપ્ટર છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, એમાં જે બે પોઈન્ટ મુખ્ય છે એટલે ખાતાના પ્રકારો, અને ત્યાર પછીનો એક પોઈન્ટ છે ઉધાર જમાના નિયમો, અને સૌથી અગત્યનો પોઈન્ટ એના પછીનો એટલે ખાતું ઉધાર જમા કરવાની રીત, એમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો કયો વ્યવહાર છે, એમાં કયા ખાતા સંકળાયેલા છે, આ કયો વ્યવહાર આપણે જોયો, એમાં કયા બે ખાતા, અને પછી એની અંદર ઉધાર જમાનો નિયમ લાગુ પાડવાનો। આટલી વસ્તુ તમને જો ક્લિયર હોય તો આપણને કોઈ પણ આમદનની અંદર પ્રોબ્લેમ ઊભી થાય નહીં। નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે ઉદાહરણ નંબર આ એક છે એના પછીના ઉદાહરણની આપણે ચર્ચા કરીશું।